ગુસ્સા અને આવેશમાં ભર્યું પગલું. પતિએ છાંટ્યું પત્ની પર એસિડ. ઘરેલુ હિંસાના કારણે ઘટી વધુ એક ઘટના. છેલ્લા કેટલાય સમયથી ઘરેલુ હિંસાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે, ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં આવો વધુ એક બનાવ બન્યો. એક મહિલા પર તેના પતિએ જ્વલનશીલ પદાર્થ ફેંકતા મહિલા હાથ અને પગના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ. જોકે સમગ્ર મામલાની જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ સાથે થતા હતા ઝઘડા. વારંવાર દહેજની માંગણી અને ખાવો પડતો માર. વાત જાણે એમ છે કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતી એક યુવતીનો આરોપ છે કે ગુરુવારે બપોરના સમયે તેના પતિએ જ તેના પર એસિડ નાખીને હુમલો કર્યો. યુવતીનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી તેના પતિ સાથે ઝઘડા ચાલતા હોવાથી તે તેની માતાના ઘરે રહે છે. જોકે ગુરુવારે સિલાઈકામનું સામાન લેવા માટે તે ઘી કાઢવા જતા તેના પતિએ તેને જમાલપુર બ્રિજ પાસે રોકી હતી અને હાથમાં રાખેલ થેલી જેમાં એસિડ હતું તે તેના પર ફેંકી હતી. ये घटना रिवर फ्रंट के अंदर हुई है. मैं मम्मी सिलाई काम करते हैं, तो उनके मशीन का सामान लेने के लिए मैं शाहपुर गई थी. शाहपुर में सामान नहीं मिला तो मैं ना दिल्ली, अरे सॉरी, घी का आटा गई थी. घी के आटे से फिर रिटर्न में आ रही थी तो रिवर फ्रंट में उसने मेरे ऊपर एसिड मारा और फिना करके आवाज़ दिया. मैंने बोली हाँ बोलो करके गाड़ी रुकाई, तो उसने मेरे पे एसिड की थैली थी वो पोटली मेरे पे फेंका. पीछे एक दोस्त खड़ा था उसके साथ गाड़ी पे निकल गया. વારંવારના ઝઘડાથી મહિલા હતી ત્રસ્ત. લગ્નના બે માસ પછી જ હેરાનગતિની થઈ હતી શરૂઆત. સમગ્ર ઘટના બનતા યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. વધુ ખુલાસો કરતા પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્નના બે મહિના પછી જ તેને વારંવાર દહેજ અને ઘરકામની બાબતમાં હેરાન કરવામાં આવતી હતી. દહેજના પૈસા પણ માંગવામાં આવતા હતા અને બળજબરીપૂર્વક તેના પતિ દ્વારા તેને તલાક પણ આપી દેવાયા હતા અને તેના બે માસના બાળકને ધમકી આપીને પણ છીનવી લેવાયું હતું, જે મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જમાલપુર જે બ્રિજ છે રિવરફ્રન્ટ, એ બ્રિજ પર ઊભી રખાઈ અને પછી એના હાથમાં પકડેલ થેલીમાંથી એક એસિડ જેવું પ્રવાહી કાઢેલું અને ઇલ્ફીસ બાન ઉપર એને નાખેલું, જે નાખતા એસિડ જેવું કંઈક પદાર્થ હતું અને જેનાથી એનો જમણો પગ અને જમણો હાથ દાઝી ગયેલ અને દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત આપણે વીએસ હોસ્પિટલમાં ખાતે દાખલ કરેલ છે. આ પીડિતાએ જે સપના લગ્ન સમયે જોયા હતા તે સપના માત્ર બે મહિનામાં જ ભસ્મીભૂત થઈ ગયા અને પત્ની સહિત સાસરી પક્ષનો એક અલગ જ ચહેરો તેની સામે આવી ગયો. હાલ પોલીસે આ પીડિતાના પતિ, સાસુ અને દિયર વિરુદ્ધ કલમ 498 હેઠળ ફરિયાદ નોંધી છે અને આરોપી પતિ સાથે આવેલ અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટેના પણ ચક્રો ગતિમાન કર્યા છે. ઋત્વિત સોની સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.